केटलाइजर मॉडर्न स्कूल धोरण चार विषय गणित चैप्टर नंबर चार छे टिक 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 ने आज आपणो छे छठो लेक्चर। तो नेक्स्ट लेक्चर में आपणे पाना नंबर जोई गया हता 43 सुधी अने आज आपणे जोईशुं पाना नंबर 44। जे पण लखावुं बधुं ज तमारे तमारी पाकी बुक में लखवानुं छे। तो आ ऊपर हेडिंग आपजो पाना नंबर 44-45। तो जोईए पाना नंबर 44 पर रानी पासे पालतू गलूडियुं हतुं। बे अठवाडिया पछी तेणे तेनी आँखों खोली। तेणे तेनो आ प्रमाणे विकास जोयो। ज्यारे बाळक जन्मे त्यारे तरत आँखो नथी खोलतू, थोड़ाक समय पछी खोले छे। तो त्यारे आ राणीनुं गलूडियुं छे तेणे पण बे अठवाडिया पछी आँखो खोली। ત્રણ અઠવાડિયા પછી તેનો પહેલો દાંત આવ્યો અને ખાવાનું શરૂ કર્યું। શું કીધું? બે અઠવાડિયા પછી આંખો ખોલી અને ત્રણ અઠવાડિયા પછી પહેલો દાંત આવ્યો। પછી છે ચાર અઠવાડિયા પછી તેણે આસપાસના માંડ માંડ ચાલવાનું શરૂ કર્યું। ચાર અઠવાડિયા પછી તેણે શું કર્યું? તો કે ચાલવાનું શરૂ કર્યું। સાત મહિના પછી તેને બધા જ દાંત આવી ગયા। સાત મહિને બધા જ દાંત આવી ગયા। એક વર્ષ પછી તે મોટું કૂતરું બન્યું અને તેના પોતાના ગલુડિયા હતા। હવે છે, હવે આ કૂતરાના જીવનકાળની નોંધ તમારા નોટબુકમાં કરો। શું કીધું છે? જીવનકાળની નોંધ કરવાની કીધી છે। તો પહેલાં આપણે લખવું પડે કે ત્રણ અઠવાડિયા પછી પહેલો દાંત આવ્યો। તો આપણે પહેલાં લખશું કે બે અઠવાડિયા પછી તેની આંખો ખુલી। પછી બીજું શું આપ્યું છે? તો કે ત્રણ અઠવાડિયા પછી તેનો પહેલો દાંત આવ્યો। પછી ચાર અઠવાડિયા પછી માંડ માંડ ચાલવાનું શરૂ કર્યું। પછી શું છે? સાત મહિના પછી બધા દાંત આવી ગયા। પછી એક વર્ષ પછી મોટું કૂતરું થયું અને તેના પોતાના ગલુડિયા હતા। બરાબર, એક વર્ષ પછી તો થયું, તે મોટું કૂતરું થયું અને તેના મોટા ગલુડિયા થયા। હવે કીધું છે નીચે આવી રીતના, તમને કીધું છે હવે આ કૂતરાના જીવનકાળની નોંધ તમારી નોટબુકમાં લખો। તો આપણે આને તમારે જેમ આગળ દર્શાવ્યું તેવી જ રીતના આની પણ એક જીવનકાળની દર્શાવવાની છે। પણ તમને તમને ખબર હોવી જોઈએ કેમાં આપેલું છે, તો કે મહિનામાં, એક મહિના, બે મહિના, એવી રીતના મહિનામાં કીધું છે। તો આપણે પહેલાં લખશું, તો પહેલાં સ્કેલથી તમારે આવી રીતના મોટી લાઈન દોરવાની છે અને ઝીરોથી એક બે
ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આ મહિના થયા. હવે ઝીરોથી એક વચ્ચે આટલી જગ્યા એટલે માટે રાખવાની છે કારણ કે આપણને શું આપ્યું છે, અઠવાડિયામાં આપ્યું છે. તો પહેલાં અઠવાડિયામાં તો કંઈ નથી કર્યું, પછી તો કે બીજું અહીંયા ઉપર લખી દેવાનું છે અઠવાડિયું. બીજા અઠવાડિયામાં શું કર્યું છે તેને આંખો ખોલી, તો તમારે લખવાનું છે આંખો ખોલી. પછી છે ત્રીજું અઠવાડિયું, ત્રીજા અઠવાડિયામાં શું કર્યું છે પહેલો દાંત આવ્યો, તો લખવાનું છે પહેલો દાંત આવ્યો. પછી ચોથા અઠવાડિયામાં શું કર્યું છે તો કે માંડ માંડ ચાલવાનું શરૂ કર્યું, તો લખીએ માંડ માંડ ચાલવાનું શરૂ કર્યું. પછી શું કીધું છે સાત મહિના પછી શું કહ્યું તો કે બધા દાંત આવી ગયા, તો લખવાનું બધા દાંત આવી ગયા. અને એક વર્ષ પછી મોટું કૂતરું બન્યું અને પોતાના ગલુડિયા હતા, તો એક વર્ષ એટલે બાર મહિના, તો લખવાનું મોટું કૂતરું થયું અને તેના ગલુડિયા હતા. ચાલો બે મિનિટ રહેવા દઉં છું, વ્યવસ્થિત જોઈ લેજો, સ્ટોપ કરીને વિડીયો વ્યવસ્થિત લખવું અને બને તો સારા અક્ષરે લખવું. હવે આપણે જોઈશું તેની નીચે બીજું કોષ્ટક આપ્યું છે કે મુનિ અને રાનીના ગલુડિયા વચ્ચેનો તફાવત નોંધો, તો આપણે નોંધશું મુનિ અને રાનીના ગલુડિયા વચ્ચેનો તફાવત. તો ઉપર હેડિંગ આપજો મુનિ અને રાનીના ગલુડિયા વચ્ચેનો તફાવત નોંધો. તો પહેલાં આપણે શું દોરશું કોષ્ટક, તો લખીએ સ્થિતિ, પછી છે મુનિના મુનિની ઉંમર અને ગલુડિયાની ઉંમર. ચાલો પહેલાં લખશું શું કર્યું હતું તેણે પહેલાં, તો કે ચાલવાનું શરૂ કર્યું. તો મુનિની ઉંમરે મુનિએ ક્યારે કર્યું હતું, તો કે જન્મના 11 માસ પછી. જ્યારે ગલુડિયાએ તો કે જન્મના 1 માસ પછી ક્યારે કર્યું હતું, તો કે જન્મના 4 માસ પછી. પછી છે પહેલી વખત ખાવું, તો પહેલી વખત ખાવું, તો ક્યારે કર્યું હતું પહેલી વખત ખાધું હતું, તો કે જન્મના 6 માસ પછી. જન્મના 6 માસ પછી જ્યારે ગલુડિયાએ ક્યારે ખાધું હતું, તો કે 3 અઠવાડિયા પછી, તો લખજો 3 અઠવાડિયા પછી.
पछी छे पहलो दात आव्यो, तो लखो जन्मना छ मास पछी, अने जारे गलुड़िया ने जन्मना त्रण अठवाडिया पछी। व्यवस्थित लखी लेजो। तो आ थयुं तमारुं पाना नंबर 44। हवे जोईशुं आपणे पाना नंबर 45। તો જોઈએ પાના નંબર 45। શોધો, શું બધા જ પ્રાણીઓ એક સરખી ઝડપે મોટા થાય છે? વિકાસની ચર્ચા કરો। તો ઉપર લખજો શોધો, નોટબુકમાં હેડિંગ આપો અને લખો શું બધા જ પ્રાણીઓ એક સરખી ઝડપે મોટા થાય છે? તો લખીએ જવાબ, ના, બધા જ પ્રાણીઓ એક સરખી ઝડપે મોટા થતા નથી। દરેક પ્રાણીને મોટા થવાની ઝડપ અલગ અલગ હોય છે। શું કીધું? કે દરેક પ્રાણીને મોટા થવાની ઝડપ કેવી હોય છે? અલગ અલગ। મરઘી, ગાય, પક્ષી, મોટા પ્રાણી અને તેના બચ્ચાનું ચિત્ર દોરો। અહીં દાદાજીના અવસ્થાના ચિત્રો આપેલા છે, તેમાંથી તમને સૌથી વૃદ્ધ કોણ લાગે છે? આ સવાલ લખાઈ જાય, પછી નોટબુકમાં હેડિંગ આપજો। અહીં દાદાજીની અવસ્થાના ચિત્રો આપેલા છે, તેમાંથી તમને સૌથી વૃદ્ધ કોણ લાગે છે? તો આપણે દોરવાનું નથી પણ ચોરસ કરીને લખવાનું છે, અપ્પુ હાથીના દાદા, ઉંમર છે 95 વર્ષ। પછી છે ચૂચો ઉંદરના દાદાજી 2 વર્ષ। પછી છે રાનીના દાદાજી કેટલા વર્ષના છે? 70 વર્ષ। તો આવી રીતના તમારે કોષ્ટકમાં લખવાનું છે, વ્યવસ્થિત સારા અક્ષરે। હવે તેની નીચે સવાલ આપેલા છે, તેના આપણે શું લખવાના છે? જવાબ લખવાના છે। તો જોઈએ પહેલો સવાલ, અપ્પુના દાદાજી રાનીના દાદાજી કરતાં કેટલા મોટા છે? તો લખીએ પેલું, અપ્પુના દાદાજી રાનીના દાદાજી કરતા
કેટલા મોટા છે? યાદ રાખવાનું, કરતા આવે એટલે હંમેશા બાદબાકી કરવાની. અપુના દાદા અને રાનીના દાદાજી, તો અપુના દાદાની ઉંમર કેટલી છે? 95 વર્ષ. તો લખવાનું 95 વર્ષ અપુના દાદાજી. અને કેટલા વર્ષ? તો કે 70 વર્ષ રાનીના દાદાજી. 70 વર્ષ રાનીના દાદાજી. શું થશે બાદબાકી? તો કરીએ, 5 માંથી 0 જાય, હા, તો 5 માંથી 0 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2. તો તફાવત કેટલો આવ્યો? 25 વર્ષ. તો તમારે જવાબ કરીને લખવું પડે. અપુના દાદાજી રાનીના દાદાજી કરતા 25 વર્ષ મોટા છે. બીજો સવાલ છે, શું ચૂચોના દાદાજી ક્યારે અપુના દાદાજી જેટલા વૃદ્ધ થશે? તો લખીએ બીજો સવાલ, શું ચૂચોના દાદાજી ક્યારે અપુના દાદાજી જેટલા વૃદ્ધ થશે? તો કે ના, કારણ કે ઉંદરોની આયુષ્ય કેટલી હોય છે? ટૂંકી હોય છે. તો લખવું પડે ના, કારણ કે ઉંદરોનું સરેરાશ આયુષ્ય 2 થી 3 વર્ષ જેટલું હોય છે. ત્રીજું છે, ચૂચો ઉંદરના દાદાજી રાનીના દાદાજી કરતા કેટલા નાના છે? શું કીધું છે? ચૂચો ઉંદરના દાદાજી રાનીના દાદાજી કરતા કેટલા નાના છે? મેં તમને કીધું કરતા આવે તો શું કરવાનું? બાદબાકી. તો રાનીના દાદાજીની ઉંમર કેટલી છે? 70 વર્ષ. અને ચૂચોના દાદાજીની ઉંમર 2 વર્ષ. તો લખવાનું 70 વર્ષ રાનીના દાદાજીની ઉંમર ને 2 વર્ષ ચૂચોના દાદાજીની ઉંમર. ચાલો, 0 માંથી 2 જાય ન જાય, તો 0 ની ઉપર શું આવે? 10. 7 ની ઉપર 6. 10 માંથી 2 જાય તો 8. 6 ના 6, તો તફાવત કેટલો આવ્યો? 68 વર્ષ. તો જવાબ લખવાનો, ચૂચો ઉંદરના દાદાજી રાનાઈના દાદાજી કરતા 68 વર્ષ નાના છે. ચાલો 2 મિનિટ રહેવા દઉં છું વિડીયો સ્ટોપ કરીને. સારા અક્ષરે પાકી બુકમાં લખવાનું છે, કોઈ પણ છેક છાપ વગર. તો આ થયું તમારું પાના નંબર 44-45. જેટલું પણ લખાયું વ્યવસ્થિત સારા અક્ષરે પાકી બુકમાં લખવું. બને તો અક્ષર સારા કરવા અને છેકછાક ઓછી કરવાની છે. હવે પછી પાના નંબર 46 આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. પાના નંબર 46 અને 47.